चैप्टर 9 जरूरी बदलेली एजेंसी। हेलो, पदार्थ क्षितिज रेखा ऊपर और दृष्टि रेखा और क्षितिज रेखा की वच्चे बनता कोण। पदार्थ क्षितिज रेखा की ऊपर होय तो दृष्टि रेखा और क्षितिज रेखा वच्चे बनता खूणाने उच्छेद कोण कहे छे। वस्तु नीचे होय तो उच्छेद कोण कहेवाय। निरीक्षक नी आंख माथी निकलता अने निरीक्षण हेठळना पदार्थ माथी पसार थता किरण ने आंख माथी निकले अने वस्तु तरफ जाए एने दृष्टि रेखा कहेवाय। अने जे जमीन ने समांतर है समक्षितिज रेखा कहेवाय। 20 मीटर अने 28 मीटर ऊंचाई ना बे झाड़नी टोच वच्चे नू अंतर जरूर पड़ से त्यां रकम लखी बाकी सीधी आकृति दोरी अंतर 70 मीटर दे। तो एमनी वच्चे नू समक्षिती अंतर खाली जगह थाय। 20 मीटर ने 28 मीटर ऊंचाई झाड़ नी टोच वच्चे नू अंतर 70 मीटर 20 28 अपने आ शोधवानु छे। तो अहीं नाम आपी दे ए बी आ सी डी अहीं जे आने समांतर दोरी एम आ शोधवानु એટલે આ જે મળશે એ જ આ મળશે। આખું 28 છે આટલું 20 તો આટલું પણ 20 28 માંથી 20 જાય એટલે આ થશે 8 8 થઈ ગયું। હવે પાયથાગોરસથી આપણે આ એમ શોધી નાખ્યું માટે एम स्क्वायर बराबर अना वर्ग में अनु वर्ग बात करो 70 नो वर्ग ऊंचा 8 नो वर्ग 289 माइनस 64 225 एम बराबर 15 मीटर એટલે જે एम મળ્યું એ જ બીડી મળે બીડી 15 મીટર થાય। ચોથું 4 મીટર લંબાઈની નિશાનીનો ઉપર છોડ્યો 2 मीटर की ऊंचाई ना स्तंभ नी टोच 2 मीटर की ऊंचाई ना स्तंभ नी नो आपरे सीधो आ स्तंभ छे नी हाइट 2 मीटर आपी अने ईसणी छे एनी हाइट 4 मीटर आपी अहीं आड़े छे। हवे एवुं कीधुं छे तो ईसणी जमीन साथे केटला मापनो खूणो बने आ थीटा शोधवानो छे। जमीन जमीन साथे केटला खूणो बने tan थीटा 2 मीटर सामे नी बाजु थे અને આ કર્ણ થર આપણે સાબા ને કર્ણ આપણે સાઈન નો ઉપયોગ કરીશું sin थीटा બરાબર સાબા છેદ માં કર્ણ ab / ac sin थीटा બરાબર 2 / 4 sin थीटा બરાબર 1/2 sin थीटा બરાબર sin 30 sin 10 મળી ગયા थीटा બરાબર 30 सूर्य ना उत्सेद कोण 60 अंश होय तर 1 मीटर लंबाई की पट्टी में 50 लंबाई खाली जगह थाय। सूर्य नो उत्सेद कोण जरे बनावी ત્યારે મે કહ્યું સૂર્ય ને એ ટોચ પર જ લઈ લેવાનું ઉત્સેદ કોણ 60 અંશ નો થાય ત્યારે 1 મીટર લંબાઈ ના ફૂટ પટ્ટી ના 50 ની લંબાઈ કેટલી હોય 1 મીટર લંબાઈ ની ફૂટ પટ્ટી ના 50 ની लंबाई खाली जगह थाय। अहीं आ फूटपट्टी थी 1 मीटर नी तो सूर्य अहीं ज लई लेवानो परछाई ए जमीन पर पड़े उससे कोण 60 अंश नो आपे आ परछाई लंबाई शोधवानी छे बीसी शोधवानी એટલે આપણે આ સાબા ને આ પાબા થી એટલે tan 60 બરાબર સાબા છેદ માં પાબા √3 બરાબર AB / BC √3 બરાબર
एक अपॉन बी सी, बी सी बराबर वन अपॉन रूट थ्री। अड़चारी लंबाई एक ना छेद में रूट थ्री मीटर थशे। જે જરૂરી હોય લઈએ છે, મોટા મોટા દાખલા એક માર્ક માં આરોપી લખ્યો હોય તે ના લેવાય। 90 સેન્ટીમીટર લંબાઈની નિશાનીનો નીચેનો છે દિવાલ, આ દિવાલ છે, નિશાની છે, લંબાઈ 90 સેન્ટીમીટર, નીચેનો થોડો દિવાલથી 45 સેન્ટીમીટર દૂર છે, આ દિવાલથી 45 સેન્ટીમીટર દૂર છે। દિવાલ અને નિશાની વચ્ચે બનતો ખૂણો કેટલો આ થીટા શોધવાનો। આ થીટાની આ સાબાથી આ કર્ણ થાય, આપણે લખીશું સાઈન થીટા સાબા છેદમાં કર્ણ બીસી અપોન એસી સાઈન થીટા 45 અપોન 90 સાઈન થીટા એક દૂતીયાંશ સાઈન થીટા, થીટામાં સાઈનમાં થીટાની કિંમત એક દૂતીયાંશ 30 અંશ का बराबर 30 अंश। ठीक है 30 अंश थी गयो। एक सरिया अने प्रतिबिंबनी लंबाई नो गुणोत्तर, एक सरिया અને પ્રતિબિંબની લંબાઈનો ગુણોત્તર 1/√3 છે તો સૂર્યનો ઉત્સેદ પણ ખાલી જગ્યા થાય, ચાલ સૂર્ય મેં તમને કીધું જે સળિયો આપે અહીં તો સૂર્યની શોધ ગણવાની, આ સળિયો તો અને અહીંયા સૂર્ય, એનું પ્રતિબિંબ નીચે પડે જમીન પર અહીંયા આપણે આ થીટા શોધવાનું કીધું, અહીંયા આ બંને નો ગુણોત્તર આપ્યો છે AB જેમ BC, AB અપોન BC 1/√3 છે માટે tan થીટા AB અપોન BC tan થીટા 1/√3 1/√3 એમાં કિંમત થાય 30, કેન્ટેન ઉડી ગયા થીટા બરાબર 30 એટલે ઉપસે કોણ 30 અંશ નો છે। એક ઝાડ અને પડછાયાની લંબાઈ સમાન હોય તો સૂર્યનો ઉપસેદ કોણ ખાલી જગ્યા થાય, એક ઝાડ અને તેના પડછાયાની લંબાઈ સમાન હોય તો સૂર્યનો ઉત્સેદ કોણ ખાલી જગ્યા થાય, ઝાડ છે એનો પડછાયો છે, આ બંને સરખું છે, ઉત્સેદ કોણ શોધવા મળે tan થીટા સાબા છેદમાં પાબા, આ સાબા થશે, પાબા થશે, આ બંને સરખું છે એટલે ઉડી જાય છે, એક જવાબ આવે tan થીટા બરાબર tan 45 થીટા બરાબર 45। પ્રિયન એન્ટર થઈ ગયો ને ભાઈ, પ્રિયન પ્રિયન હા સર, હા હા સર જવાબ આપજો ભાઈ, કારણ કે હમણાં તું એન્ટર તો મોડું મોડું, ચલો નવમું। એક તારનો નીચેનો છેડો વીજળીના થાંભલાથી 1 મીટર દૂર બાંધેલો છે,
આંકડી દોરું સીધી આ થાંભલો આ કાર બાંધ્યો છે અહીંયા જમીન પર એક અહીંયા છે એનો નીચેનો છેડો એ મીટર દૂર છે પછી એવું કહે છે તેનો નીચેનો છેડો એ મીટર દૂર બાજુ ઉપર જો થાંભલા બાંધ્યો હોય તાર જમીન સાથે થીટા માપનો ખૂણો બનાવે આ તાર જમીન સાથે થીટા માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો આ થીટાની આ સાબા કહેવાય પાબા કહેવાય tan થીટા બરાબર સાબા છેદમાં પાબા tan થીટા બરાબર AB upon BC tan થીટા બરાબર AB upon A એને ઉપર લઈ જઈએ A tan થીટા is equal to AB એટલે કે થાંભલાની ઊંચાઈ A tan થીટા મીટર છે ફોટો પાડી લો જોઈ લો ભાઈ તો આગળ ની હવે ચલો દસમો એક માણસ બિંદુ P પાસે ઉભો છે એક માણસ બિંદુ P પાસે ઉભો છે બિંદુ P જે માણસ ઉભો છે ત્યાંથી એક ટાવર નો ઉચ્છેક આ ટાવર છે નો ઉચ્છેક 30 માલુમ પડે છે ત્યાંથી તે બિંદુ P પાસે જાય છે તો તે જ ટાવર નો ઉચ્છેક 60 માલુમ પડે અને થોડું મોટું દોરવું જોઈએ આગળ બે ખૂણા દોરવાના કોર્સમાં નથી તમારે બે ખૂણા વાળા અહીંથી ઉચ્છેક 30 માલુમ પડે અહીં 60 નો માલુમ પડે અહીંયા જાય છે ત્યારે આ 60 નો ઉચ્છેક માલુમ પડે તો પીડેશ નું ટાવર ના તળિયાથી અંતર બિંદુ પી અને પીડેશ વચ્ચેના અંદર અંતરના સંદર્ભમાં કેટલું થાય એટલે એમ કહે છે કે આ અંતર ના અંતર નો ડિફરન્સ શું છે કશું વાંધો નહીં આપણે શોધી નાખીએ આ તમારો કોર્સ નથી છતાં પણ કરાવી દઉં એટલે આપણે નાનો ત્રિકોણ લઈ લઈએ આટલો એ બી પીડેશ ટેન 60 બરાબર એ બી અપોન બીપી રેસ સામેની બાજુ છેદમાં પાબી પાસેની બાજુ આપણે એ બી ને સૂત્રમ કરતા બનાવી દઈશું કારણ કે બંનેમાં એ બી કોમન આવશે બંને કાટકોણ ત્રિકોણ રૂટ થ્રી બીપી રેસ ઇઝ ઇક્વલ ટુ એ બી પરિણામ એક હવે મોટો ત્રિકોણ લઈ લઉં એ બી પી વાળો ટેન 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ટેન 30 ટેન 30 જે છે ટેન 30 એટલે 1/√3 એ બી અપોન બી પી તમે અહીંયા એબી ની કિંમત મૂકી દો તો આ ચાલશે માટે 1/√3
AB ની કિંમત એ 3BP રહેશે upon BP. ચોકડી ગુણાંક BP બરાબર B root 3BP રહેશે. એટલે આવો જવાબ આવ્યો. વિકલ્પ માં દેખે આવો આપ્યો નથી. ગમે તે ક્ષણે સૂર્ય નો ઉછેદ કોણ સૂર્ય નો ઉછેદ કોણ 60 અંશ થાય ત્યારે 30 મીટર પડછાયા ની લંબાઈ વાળા દંડની ઊંચાઈ ખાલી જગ્યા થાય. આ દંડ એનો પડછાયો અહીંયા પડે જેની લંબાઈ આપી 30 મીટર. અહીંયા સૂર્ય ગણવા અવશેષ પણ આપ્યો છે 60 અંશ. આપણે આ દંડની લંબાઈ શોધવાની છે. tan 60 AB upon BC. tan 60 નો મતલબ રૂટ 3 AB upon 3 AB બરાબર 30 રૂટ 3 મીટર. એક પતંગ ની દોરી 100 મીટર લાંબી છે. પતંગ દોરી 100 મીટર લાંબી છે. જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે છે. તો જમીન થી પતંગ ની ઊંચાઈ ખાલી જગ્યા મીટર છે. આ પતંગ આ દોરી જમીન સાથે 30 નો ખૂણો બનાવે. હાઈટ કેટલી જમીન થી? આ શોધવાનું છે. આ તાબા દોરી લંબાઈ 100 મીટર આપેલી કર્ણ આપેલો છે આપણ અને તાબા શોધવાનું છે. સાઈન નો ઉપયોગ કરી સાઈન 30 બરાબર તાબા છેદમાં કર્ણ એટલે કે AB upon AC 1 by 2 AB upon 100. So ઉપર લઈ લઈએ 50 મીટર. જમીન થી પતંગ ની ઊંચાઈ 50 મીટર. તેરમું સિક્સ રૂટ 3 મીટર લંબાઈના દંડ નો પડછાયો 6 મીટર છે. તો સૂર્ય ઉછેદ કોણ ખાલી જગ્યા થાય 6√3 મીટર. આ એનો પડછાયો. અહીંયા સૂર્ય ગણવું પડે. થીટા શોધવાનું છે. અહીંયા લખીશું આપણે આ સાબા અને આ પાબા tan થીટા
સાબા છેદમાં પાબા tan theta AB upon BC tan theta 6 root 3 upon 6 tan theta root 3 tan theta tan 60 theta બરાબર 60 ohm લો સેટ ફોર્મ 60 ohm સ્ટે 14 બે થાંભલાઓ એકબીજાથી x મીટર અંતરે છે બે થાંભલા બનાવું છું અહીંયા એ માય માપ કે ખબર નથી એટલું કે x મીટર અંતરે છે થાંભલાના તળિયાને જોડતા રેખાખંડના મધ્ય બિંદુથી જોતા એટલે અહીંયાથી જે મધ્ય બિંદુ છે આ અહીંયાથી જોવાનું છે બંનેની ટોચના ઉચ્છેદ કોણ 60 અને 30 છે એટલે એક 60 છે અને એક 30 છે જે આમ વધારે ઊંચું જોવું પડે થાંભલો વધારે ઊંચો હોય તો આપણે એવું માની લઈએ કે આ થાંભલો ઊંચો લઈએ આપણે આનો ઉચ્છેદ કોણ 60 ઓમ છે અને આ થાંભલાને ઉચ્છેદ કોણ 30 ઓમ છે અહીંયાથી જોઈએ આ મધ્ય બિંદુ છે આ છેની કોર્સમાં ગયા વર્ષના સ્વાધ્યાયનો હતો એટલે કરાવું છું આ કારણ કે બે ખૂણાવાળા તમારે છે જ નહીં તેમની ઊંચાઈનો ગુણોત્તર કેટલો છે આ બંનેની ઊંચાઈનો ગુણોત્તર કેટલો છે એટલે આ જે આપ્યું હતું આખું એક્સ એટલે આ થશે એક્સ બાય ટુ આ પણ થશે એક્સ બાય ટુ તો પેલા હું આ સુધી નથી એ બી હું આટલી આકૃતિ ફરી દોર તમને સમજવા પડે છે એ બી એન આ એક્સ બાય ટુ આ સાઈન આ શોધવાનું તો આ એની સાબા થાય આ એની પાબા છે ટેન સિક્સટી સાબા છેદમાં પાબા રૂટ થ્રી સાબા છેદમાં પાબા રૂટ થ્રી એ બી ગુણ્યા બે છેદમાં એક્સ બે ઉપર દો માટે રૂટ થ્રી એક્સ એના બે નીચે આવશે ઇક્વલ ટુ એ બી મને મળી ગયો છે હવે હું બીજી આકૃતિ સીધી સુધી નાખી આ 30 છે આ x બાય 2 છે મેં સીધી શોધવાનું tan 30 બરાબર સાબા છેદમાં પાબા 1 upon root 3 સીધી છેદમાં x બાય 2 ઉપર 1 upon root 3 સીડી ગુણ્યા બે અપોન વન અપોન રૂટ થ્રી એક્સ ઉપર પણ બે નીચે આવશે સીડી મળી ગયું બંનેનો ગુણોત્તર પૂછ્યો જાવે થોડી છેદ નો સેટ ઉપર જશે જવાબ આવી ગયો એટલે કે 3:1 15 x મીટર ઊંચી ટેકરી પરથી જોતા આકૃતિ દોરું છું આ ટેકરી છે અહીંયાથી જોવાનું છે એક બાળકનો અવશેષ કોણ થીટા મારું પડે અહીંયા બાળક છે અવશેષ પણ અહીંયાથી જોવે આ દ્રષ્ટિ રેખા અને આ ક્ષિતિજ રેખા અવશેષ કોણ થીટા છે એટલે આ યુગ્મ પણ બને એટલે આ થીટા છે તો ટેકરી અને બાળક વચ્ચે હું અંતર શોધ આ સાબા છે ને આ પાબા છે tan થીટા બરાબર સાબા છેદમાં પાબા tan થીટા બરાબર AB upon BC tan theta બરાબર x upon bc bc બરાબર x upon tan theta bc ઉપર તો tan theta નીચે હવે આમાં આ જવાબ ની જગ્યાએ વિકલ્પમાં આવો જવાબ પણ આપ્યો છેદમાં tan theta ની કહેવાય cot theta એટલે x cot theta પણ આપ્યો હોય જો મિત્રો
હજી થોડાક બાકી છે, 5, 6, 7 એ લઈ લઈએ. 2 મિનિટ ફોટો પાડી લો. ચલો 6-1 બાકી છે, હજી બીજા એ લઈ લઈએ. 9મા ચેપ્ટરમાં પણ બધા એમસીક્યુ પૂરા થઈ જશે. કાલે લેક્ચર છે ભાઈ, સોમવારે નથી, કાલે છે. હું મારું બધું જ બતાવું છું, આ તો રિવાઇઝ કરો છું ફરી વાર. તમે ઘરે ભણજો ભાઈ, મગજમાંથી એવું કાઢી નાખજો કે પરીક્ષા છે નથી એ બધું વિચારવા નહીં. 10 મે એક્ઝામ થી માનીને ભણી લેવું. અંદર સાઈન મીટર ના અંતરે આવેલ એક બિંદુ પરથી આપણી દોરી છે એક ટાવર ની ટોચ નો ઉચ્છેદ પણ 30 અંશ હોય. આ ટાવર છે, અહીંયાથી 60 મીટર અંતર એક બિંદુ આવેલું છે, અહીંથી આનો ઉચ્છેદ કોણ 30 અંશ નો હોય. ટાવર ની ઊંચાઈ શોધો. 10 30 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બાકી છે, કદાચ બાકી રહી જાય તો જ ફરીથી કામ કરવાનું થશે. મિત્રો આ 1 મીટર ની ઊંચાઈ ના ટાવર પરથી જોતા 1 મીટર ની ઊંચાઈ વાળો ટાવર છે એના પરથી જોવાનું છે. આપણી આંખ અહીંયા છે, જોતા એક પદાર્થ નો અવશેષ કોણ પદાર્થ છે. અહીંથી જો આ દ્રષ્ટિ રેખા આ ક્ષિતિજ રેખા એનો અવશેષ કોણ થીટા છે. આ થીટા તો આ પણ થીટા પાવરના કડિયા અને પદાર્થ વચ્ચેનું અંતર કેટલું બીસી શોધવાનું. હમણાં કરાવ્યા તો છેલ્લે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan થીટા બરાબર tan થીટા બરાબર h / bc, bc બરાબર h / tan થીટા. આ જવાબ લખો તો પણ ચાલે, અને વિકલ્પ માં ના આપ્યું અને આવું આપ્યું હોય તો પણ ચાલે. છેદમાં tan થીટા હોય એને આપણે cos થીટા કહીએ છીએ. 17 60 મીટર ના અંતરે આવેલા એક બિંદુ પરથી 60 મીટર છે આ બિંદુ છે, બિંદુ પરથી ટાવર ની ટોચ નો ઉચ્છેદ પણ 30 અંશ હોય. આવી ગયો દાખલો. એક માણસ
एक नदी ना किनारे उभो छे, आ नदी किनारे एक माणस उभो छे, आ एक नदी आपी, એટલે આવું ના દોરાય, આપણે ખાલી આમ ટપકું કરીશું, માણસ ત્યાંથી સામેના કિનારા પર આવેલા એક મકાન ને નિહાળે, જેનો ઉછેર 45 છે, એટલે આ મકાન છે એનો ઉછેર 80 અને જોઈએ 45 અંશ, તો આ નદીની પહોળાઈ, નદીની પહોળાઈ કેટલી, અને આ સાબા પાબા 45, સાબા છેદમાં પાબા, એબી અપોન બીસી ઇઝ ઇક્વલ ટુ 1, ઉપર ગયું બીસી બરાબર એબી, એટલે એવું લખી શકાય, માટે નદીની પહોળાઈ બરાબર મકાનની ઊંચાઈ, જો કોઈ વિચારવાનું પૂછ્યું છે કે નદીની પહોળાઈ અને મકાનની ઊંચાઈ બંને સમાન છે, અડધી છે, બમણી છે, શું છે, સમાન છે, એક નિશાની 3 મીટરની દિવાલ પર મૂકેલ છે, એક નિશાની 3 મીટરની ઊંચાઈ વાળી દિવાલ પર ગોઠવેલ છે, નિશાની દિવાલ સાથે 30 અંશ નો ખૂણો બનાવે, દિવાલ સાથે 30 અંશ નો ખૂણો બનાવે, તો નિશાનીની લંબાઈ કેટલી થાય, આપણે આ અહીંયા પાબા થઈ અને આ કર્ણ થઈ, કોસ થીટા બરાબર પાબા છેદમાં કર્ણ, રૂટ 3/2, 3/એસી, ચોકડી ગુણાકાર, મેં તમને ગાળાના પેપર લખવા આપ્યા વિજ્ઞાનના, ફરીથી 2 લખી નાખજો કાલ સુધીમાં, આવતા અઠવાડિયે બીજા 4, અને આવતીકાલ ટ્યુશન છે, સોમવારે નથી, 5 મીટર ઊંચી નિશાની દિવાલ સાથે ટીકવેલી છે, 5 મીટર ઊંચી નિશાની દિવાલ સાથે ટીકવેલી છે, આ નિશાની દિવાલ 5 મીટર ઊંચી નિશાની, તે દિવાલના ભોંય તળિયેથી 4 મીટરની ઊંચાઈ અડકે, દિવાલના ભોંય તળિયેથી નિશાની કેટલા, હા અહીંયા અહીંયા 4 મીટર અડકે, તો આ કેટલું એવું પૂછ્યું, સિમ્પલ પાયથાગોરસથી આપણું થઈ જશે, એસી સ્ક્વેર ઇઝ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર, 5 નો વર્ગ, 4 નો વર્ગ, બીસી સ્ક્વેર 25 - 16 બીસી સ્ક્વેર, 9 બરાબર બીસી સ્ક્વેર, બીસી બરાબર 3 મીટર, એટલે જમીન એટલે ભોંય તળિયા પર નિશાણીનું અંતર દિવાલથી 3 મીટર છે, એક બે બાકી છે, એક જ બાકી, સૂર્યના ઉત્સર આય નથી, તમારે 2 ખૂણા વાળા છે, ચલો ભાઈ કોઈને કઈ પૂછવું છે, કોઈને પૂછવું છે ભાઈ, એકવાર તારે સ્કૂલમાં એક્ઝામ હતી કે 12 વર્ષની એક્ઝામ હતી એટલે તું આવ્યો નતો, હા એટલે 2 વાર તો મેં શીખવાડી, 3જી વાર તને શીખવાડીશ, પણ તું મારા ગાળાના પેલા વિજ્ઞાન ના સ્કૂલ ના 4 પેપર મેં આપ્યા છે, ગાળાના 6 પેપર એ લખી નાખ્યું, એટલે આખું ચેપ્ટર ફરીથી કરાય, કોઈ ચિંતા નથી, ના હવે જોઈન થવાની જરૂર નથી, પણ કોઈને કઈ પૂછવું છે એમ પૂછું, એટલે આ 9મું જે હવે આપણે 3જું અને 6ઠું વચ્ચે ના કરે, 2 બાકી રાખ્યા, હવે 10, 11, 12, 13, 14, 15 એટલા, અને 3જું 6ઠું એ આવતા વીક સુધીમાં પતી હશે બધા 1-1 માર્કના પ્રશ્ન, એટલે ત્યાં સુધીમાં તમારે વિજ્ઞાનના પેપર પતી જાય, અને પછી હું ગણિતના અહીંયા પેપર સોલ્વ કરાવીશ, અને તમારે વિજ્ઞાનનું, અરે તમારે ઘરે ગણિતનું પેપર લખવાનું, અને હું અહીંયા વિજ્ઞાનનું બધું સોલ્વ કરાવીશ,
એટલે આવતું અઠવાડિયે ગણિતનું આ ચાલુ રાખીએ, એમસીક્યુ બધા પતાવી દઈશું, એટલે લગભગ 15 તારીખ સુધીમાં બધું પતી જશે, અરે 16-17 તારીખ સુધીમાં, અને પછી 17 થી વિજ્ઞાન બધું ચાલુ કરીશું ફરીથી, જે જે ડિફિકલ્ટ, મેં કેમેસ્ટ્રીનું તો પૂછી લીધેલું, ફિઝિક્સ ને બાયોલોજીનું બાકી હતું એ કરાવીશું, અને તમારે ઘરે પછી એ વખતે ગણિતના પેપર લખવાના, ખબર પડી ગઈ ભાઈ? એટલે મેં જે કામ આપ્યું છે મારા ટાઈમ ટેબલ પ્રમાણે આપું છું, એટલે આવતા અઠવાડિયે ગાલાના 6 પેપર બધા વિજ્ઞાનના લખી નાખવાના છે, આજે 2 લખવાના, આજે કાલે સોમથી આવતા શનિવાર સુધી બીજા 4 લખવાના, એટલે 6 પેપર થઈ જાય, એટલે વિજ્ઞાનનું કામ પતી જાય તમારું, બીજા 3 વિજ્ઞાનને આપી સ્કૂલના એ વાંચી લેવાના, એમાં જે વધારાના પ્રશ્નો હોય એ જ લખવાના, જે આઈ ગયા હોય ફરી લખવાની જરૂર નથી, પણ ગાલામાં બધા લખવાના ફરીથી જો આઈ ગયા હોય તો પણ, એટલે આપણું એક વારનું કામ બધું પૂરું થઈ જાય. એટલે આવતીકાલે લેક્ચર હશે એમાં 10મું કે 12 વર્કુળ ના એમસીક્યુ બધા કરાવી દઈશું, 10માં, 10માં થઈ જશે બધા કામ, રચનામાં તો એમસીક્યુ ના હોય, પછી નેક્સ્ટ વીકમાં પતી જશે આખું બધું. એટલે તમે મારી જેમ, હું જેમ કહું એમ કામ કરશો તો તમને મને બે ને મજા આવશે, ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? સર તમે વિજ્ઞાનનો 4થા ચેપ્ટરના અમુક સવાલ બાકી હતા એ આપણે લઈશું, જો પહેલા એકવાર તમે આ બધું પતાવી દો, પછી અમુક સવાલમાં એક જ સવાલ બાકી છે, સર્વમુખથી સ્વભાવ જે કાર્બનનો છે ને એક જ ટોપિક બાકી, બાકી તો કશું નથી બાકી, બધું જ આવી ગયું, અને લગભગ તે પૂછાશે બી નહીં, જે એટલું કરે એની બહારનું કશું જ નહીં આવે, છતાં બી એ તમને જે હોશિયાર છોકરા એટલે કે જે રૂટીન ભણે એ લોકોને એ સવાલ કરાવીશું, બાકી વધારે કરવા જશો તો એ ભૂલી જશે બધા જે ભણાયા હશે એ પણ, ખ્યાલ આવી ગયો ભાઈ બધાને? એટલે એક વાર આ પતી જાય પછી એ કરાવી દઈશું આપણે વાંધો નહીં, નેક્સ્ટ વીક પછી, ખ્યાલ આવે ને? યાર તો 1 કલાકનું કામ છે, એમાં કઈ બહુ મોટો વસ્તુ નથી, પણ એમાં એવું છે કે એ 2 પાના તમારી જોડે જોઈએ જોડે એ હશે તો આપણે કરી શકીએ.